નમસ્કાર અમારી વિશેષ રજૂઆતમાં આપનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો એક પરિવાર હોય અને પરિવારના બધા જ સભ્યો ખુશખુશાલ રહેતા હોય અને તેની વચ્ચે જ્યારે એવા કોઈ માઠા સમાચાર આવે કે એક બાળક છે અને બાળક છે તે કોઈ દર્દથી પીડાઈ રહ્યું છે કણસી રહ્યું છે ત્યારે બહુ મહત્વપૂર્ણ છે કે પરિવારજનો છે તેમાં શોકનું મોજું ફરી વળતું હોય છે ટીવી સ્ક્રીન પર આપ જે આ બાળક જોઈ રહ્યો છે તેની પણ ક્યાંક હાલત આવી છે હાલત કફોડી છે દૃશ્યમાં સ્પષ્ટ આપણે જોઈ શકીએ છીએ કે માતાને છાની રાખવા આ બાળક પ્રયાસ કરે છે પિતાને છાના રાખવા પ્રયાસ કરે છે ત્યારે માતા પિતા ક્યાંક એક પ્રકારે કહેવાય કે જે ગમગીની રીતે પણ તેમને ક્યાંક હાસ્ય આપવાનો પ્રયાસ કરે છે કારણ કે બાળકનું જે દુઃખ છે તે આ માતા પિતા છે તે જોઈ નથી શકતા એ બહુ સ્વાભાવિક બાબત છે આપણે જે વાત કરી રહ્યા છે એક એવા બાળકની કે જે એક બીમારીથી અત્યારે પીડાઈ રહ્યું છે અને તેને કારણે નહીં માત્ર તેના પરિવારજનો પરંતુ તે અને તેની આસપાસના જે તેના મિત્રો છે બધા જ ક્યાંક ચિંતિત છે કે આ બાળક વહેલામાં વહેલી તકે સાજો થઈ જાય આપણે પણ થતું હશે કે બાળકને શું તકલીફ છે કયા પ્રકારનો રોગ તેને લાગુ પડ્યો છે તો અહીં આપણે રોગનું નામ જણાવીએ તે પહેલાં કહેવાનું કે લગભગ દસ લાખ લોકોમાંથી એકાદ વ્યક્તિને થાય તેવો આ રોગ છે અને આ રોગને મેડિકલની ભાષામાં તેને મસ્ક્યુલર ડિશ ટ્રોફી કહેવામાં આવે છે અને આ રોગ છે તે આ બાળકને થયો છે બાળક છે તેનું નામ માન્ય છે અને ઘરમાં પણ સૌ કોઈને એકદમ માન્ય કહી શકાય એવો આ બાળક છે બાળકનો જે હસ્તો ચહેરો છે એ આપણને તેનું જે નિર્દોષ હાસ્ય અને સાથે જ આપણને એ પણ દર્શાવે છે કે જે આ બાળક છે એ અત્યારે જે પ્રમાણે ખિલખિલાટ કરે છે સ્માઇલ આપે છે તેવી સ્માઇલ કાયમ માટે જળવાઈ રહે તે માટે પરિવારજનો છે તેઓ ક્યાંક અત્યારે ચિંતિત છે ત્યારે આ રોગથી તેઓ કઈ રીતે નિદાન પામી શકે તેને લઈને જો વાત કરીએ તો સૌથી મહત્વની બાબત એ છે કે આ એ બાળક છે કે જેને લઈને અત્યારે ઘરના સૌ કોઈ લોકો ચિંતિત છે દર્શક મિત્રો આ વિષય પર આપણે ચર્ચા કરવી છે અને જ્યારે આપણે માન્યની વાત કરી રહ્યા છે તો માન્યના પિતા અત્યારે આપણી સાથે મંતવ્યના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ઋષિભાઈ બ્રહ્મભટ તેમનું નામ છે ઋષિભાઈ આપનું સ્વાગત છે નમસ્કાર નમસ્કાર ઋષિભાઈ જ્યારે આપણે વાત કરી રહ્યા છે માન્યની આ તકલીફ છે અને માન્યની તકલીફને લઈને જો વાત કરવામાં આવે તો અત્યારે માન્યની ઉંમર નવથી દસ વર્ષની છે સૌ પ્રથમ ક્યારે ખબર પડી કે આ પ્રકારનો કોઈ રોગ છે છે તે માન્યમાં સામે આવ્યો તમે કે નિદાન કરાવ્યું હોય શું વાત હતી નોર્મલી આપણે જેમ બાળકનો જન્મ થાય છે એમાં બસ જન્મ નોર્મલ જ હતો માન્ય પણ જેમ જેમ એ પાંચ વર્ષનો થયો એટલે એને સે ચાલવામાં અને ઉઠવા બેસવામાં થોડીક તકલીફ પડવા માંડી એટલે જનરલી અમે અમારા ફેમિલી ડોક્ટર્સને બતાવ્યું એટલે એમના કહેવા પ્રમાણે એમ કે આ કદાચ એમ કે નાનું બાળક છે રમે છે એટલે એના લીધે એને થાક લાગતો હશે ને એવું હશે એટલે એમને જસ્ટ વિટામિનની ગોળીઓને એવું બધું દવા આપી અને મટી જશે પણ સમય જતા છ એક મહિના પછી પણ એને સેમ તકલીફ ચાલુ જ રહી એટલે પછી અમે અમદાવાદમાં સારા ડોક્ટરને બતાવ્યું તો સેમ એમને પણ એવું જ કીધું કે કદાચ સ્નાયુઓ ખેંચાઈ ગયા હોય વિટામિનની ઉણપ હોય આ બધી તકલીફના લીધે એમ કે બાળકોને થોડી એમ પેલા થોડા કે રહે છે પણ જ્યારે છ સાત વર્ષનો થયો અને આ લોકડાઉન સમયે એને થોડીક ઉઠવામાં ચાલવામાં બધી રીતના પ્રોબ્લેમ આવવા માંડ્યા એ બીજા બાળકોની જેમ ઊભો નથી થઈ શકતો ચાલી નથી શકતો એના સ્નાયુઓ થોડા ખેંચાઈ ગયા એ પગનો પંજો આમ જમીનથી ઊંચો રાખીને ચાલવા માંડે છે પછી અમે ન્યુરોલોજીસ્ટમાં તપાસ કરી અને એમને ચેક કરાવ્યું તો ત્યાં અમને જાણવા મળ્યું એના રિપોર્ટ્સો પ્રમાણે કે આને ડીએમડી એટલે કે મસ્ક્યુલર ઓફ ડિસ્ટ્રોફી નામની બીમારી છે જે સમયની સાથે એના શરીરની ઉધઈની જેમ ખાતી જ જાય છે આ એક એવી બીમારી છે કે જેમ એનો થોડોક મોટો થશે એટલે આખા શરીરમાં પ્રસરથી જાય છે અત્યારે એને આમ આમ કમરથી નીચેના ભાગમાં બીમારી કબજો કરી લીધો છે અચ્છા એ એક બાબત એ જણાવો કે જ્યારે સૌપ્રથમ આ મુદ્દે આપ દિલ્હી પણ ગયા છો ને એમ્સમાં પણ તેની તપાસ કરાવી ત્યાં શું કહ્યું દિલ્હી એમ્સમાં પણ અમે તપાસ કરાવી ત્યાં અમને એવી સાંત્વના આપી ચાર પાંચ મહિના કે આપણા ભારત દેશમાં આના કદાચ ડોઝ ચાલુ થઈ જશે ટ્રાયલ બેઝ ક્લિનિકલ ટ્રાયલ ચાલુ થઈ જશે ડીએમડીના પણ લાસ્ટ મંથ જ્યારે અમે દિલ્હી એઇમ્સમાં ગયા ત્યારે એમને કંઈક ઇશ્યુ આવે છે એટલે એમણે ના પાડી કે હાલમાં કદાચ આપણે ઇન્ડિયા કન્ટ્રીમાં આના ટ્રાયલ બેઝ ચાલુ થઈ શકે એમ નથી પછી એમણે મને અમદાવાદના ન્યુરોલોજીસ્ટની દવા સેમ ચાલુ રાખવા કહ્યું જે સ્ટીરોઇડ છે અત્યારે સ્ટીરોઇડ સિવાય આની કોઈ જ મેડિકલ ટ્રીટમેન્ટ નથી ઓકે અને સ્ટીરોઇડ પણ જોવા જઈએ તો આપણા કોઈ પણ બાળક હોય કે મોટી ઉંમરનું યોગ્ય નથી સર હમ અચ્છા પછી ક્યારે તમને એવો ખ્યાલ આવ્યો અથવા ક્યાંથી તમને એ પ્રમાણે સજેસ્ટ કરવામાં આવ્યા કે એકાદ ઇન્જેક્શન છે કે જે એનું જીવ આ રીતે બચાવી શકે છે અને લગભગ તમે કહ્યું પ્રમાણે ચારેક કરોડની એની કિંમત છે થોડી એની વાત કરશો હા શ્યોર સર આના પછી અમે હતાશ થઈ ગયા અને અમારા કોન્ટેક્ટમાં એક એનજીઓ આવ્યું ઇમ્પેક્ટ ગુરુ કરીને સેમ માન્ય જેવી જ એક તકલીફ છે આપણા કચ્છના એક બાળકને છે જે પટેલ સમાજમાંથી આવે છે એ બાળક અત્યારે ત્યાં ફોરેન કન્ટ્રીમાં ટ્રીટમેન્ટ લઈ રહ્યું છે જે લાસ્ટ ઓક્ટોમ્બર ટુ થાઉઝન્ડ એકવીસથી ત્યાં છે અને એને ઇન્જેક્શન આપ્યા પછી એ રોગ ત્યાં જ રોકાઈ ગયો છે અમે એ બાળક સાથે વાત કરી એના મમ્મી સાથે વાત કરી અને ત્યાંથી પછી ડોક્ટર સાથે અમે ખર્ચો જાણવા મળ્યો તો સમથિંગ ચાર કરોડની આજુબાજુ અમને ખર્ચો જાણવા મળ્યો છે અને ઇમ્પેક્ટ ગુરુ એ આપણી પણ સહાય કરે છે કે જેની પાસે પૂરી ડિટેલ્સ પણ છે તો એ એ જો ઇન્જેક્શન આપવામાં આવે તો લગભગ પૂરા હા આ બીમારી ત્યાં સ્ટોપ થઈ શકે છે સર એ બીજા બાળકોની જેમ ટૂંક સમયમાં જ હસતો ખેલતો ને રમી શકે છે સર જે પ્રમાણે અત્યારે સોશિયલ મીડિયામાં આપણે આ કેમ્પેન ચલાવ્યું છે કે વધુ ને વધુ લોકો કારણ કે અમને ખ્યાલ છે કે આ પોતે ક્યારે આવી રીતે સામેથી આપણે હાથ ના ફેલાવતા હોઈએ એ સ્વાભાવિક છે પરંતુ અત્યારે સ્થિતિ એવી છે ગંભીર છે સર અત્યારે હું આ ન્યૂઝ દ્વારા તમારા બધાના સાથ સહકાર માંગુ છું એટલી અપીલ કરવા માંગુ છું કે એક સામાન્ય વ્યક્તિ માટે ચાર કરોડ રૂપિયા નાની મોટી વસ્તુ નથી તો મારી આપ સૌને અપીલ છે એક પોતાનું બાળક સમજીને માન્ય માટે આપ સૌ પહેલ કરો બસ એનો માન્યને જીતાડવા માટે સૌનો સાથ અને સહકાર આપવા વિનંતી બિલકુલ હવે જ્યારે લોકોને પણ આપણે અપીલ કરી રહ્યા છે કે મેક્સિમમ થાય એટલો આપણને સપોર્ટ કરો તો લોકોને એ પણ ડિટેલ્સ જાણવી હોય કે આપનું અકાઉન્ટ નંબર છે શું છે કયા એકાઉન્ટમાં આપે એ કઈ રીતે ટ્રાન્સફર કરી શકે તો થોડી એની વિગત પણ આપશો હા સર આમાં માન્યની ડિટેલ્સ જેમ કે મારી પાસે છે હું તમને આપી શકું છું ઇમ્પેક્ટ ગુરુ દ્વારા છે આમાં તમે જેવું સ્કેન કરો છો એટલે તમારી આખી માન્યની ડિટેલ્સ આવે છે એની એના ફાઇલ્સ અને ડોક્ટરી ડોક્યુમેન્ટ સાથે આવે છે અને એમાં તમે જે યોગદાન તમારી તરફથી આપવા માંગો એ ડાયરેક્ટ માન્યના એકાઉન્ટમાં જ જાય છે સર અચ્છા ઘણા એવા મિત્રો અહીંયા પણ હોય અને એનઆરઆઈ પણ હોય અને જેમને ખરેખર ડોનેટ કરવાની ઈચ્છા પણ છે તો બહુ સ્વાભાવિક છે કે લોકો પણ તપાસ કરવા માંગે કે ખરેખર આ પ્રકારની કોઈ તકલીફ છે કે કેમ એના રિપોર્ટ્સ કોઈને જોવા હોય તો એ ક્યાં જોઈ શકે એ પણ જણાવજો કારણ કે બહુ સ્વાભાવિક છે કે સૌથી પહેલા ટ્રસ્ટ બેસવો જરૂરી છે અને ત્યાર પછી આપણે અપીલ પણ કરીએ હા તમે જેવું મારો બારકોડ જે છે માન્યનો એ બારકોડ ઓપન કરશો એટલે સર તમને અંદર પહેલા જ એના ડીએમડીના રિપોર્ટ્સ જોવા મળે છે તમે એને કોઈ બી હેલ્પ કરો એ પહેલા અંદર બધી ડિટેલ્સ આવે છે એના સિવાય વધારાની કોઈ જાણકારી લેવી હોય તો ઇમ્પેક્ટ ગુરુ જે આ એનજીઓ છે એ પણ તમને પૂરેપૂરી હેલ્પ કરવા તૈયાર છે જે પ્રમાણે આપણે વાત કરી ઇમ્પેક્ટ ગુરુ એટલે એનો કોઈ સંપર્ક કરવો હોય તો કઈ રીતે હા સર ઇમ્પેક્ટ ગુરુ ડાયરેક્ટ એક સંસ્થા છે જે તમે ઓનલાઈન છે તમે એનો કોઈ પણ કોઈ પણ સમયે 24 ગમે ત્યારે તમે એનો સંપર્ક કરી શકો છો એટલે વેબસાઈટ માધ્યમથી અથવા તો કોઈ એપ છે હા સર અત્યારે વેબસાઈટ છે એ પોતે એક સારું એવું એનજીઓ છે જેની પાસે માન્ય જેવા ઘણા બધા પેશન્ટો છે સર ઓકે એ માટે કોઈ નંબર કોન્ટેક્ટ નંબર એ અંદર ડિટેલમાં હોય છે ઇમ્પેક્ટ ગુરુની બિલકુલ મિત્રો ઇમ્પેક્ટ ગુરુ કરીને જે વેબસાઇટ છે અને એક પોતે એનજીઓ છે અને એના માધ્યમથી સૌથી પહેલા જો વાત કરવામાં આવે તો આ જે માહિતી છે તે આપ પ્રાપ્ત કરી શકો છો એટલા માટે કારણ કે સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે જે આ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી છે તે શું છે જે માન્યની જે તકલીફ છે તે શું છે ને ત્યાર પછી આપ એ ડોનેટ પણ કરી શકો ને એ માટે અત્યારે વિશેષ અપીલ માટે આ ખાસ કાર્યક્રમ આપણે રાખ્યો છે ઋષિભાઈ એ પણ જણાવું કે અત્યારે તમારા ઘરમાં કોણ કોણ છે અને બહુ સ્વાભાવિક છે કે તમારા જે પણ નજીકના હોય એને માન્યને લઈને ચિંતા હોય ચિંતિત હોય તો એ લોકોનું શું ઓપિનિયન છે તેઓ શું કહે છે સર અત્યારે મારા ઘરમાં હું મારો સન મારી વાઈફ અને મારી મમ્મી છીએ સ્થિતિ એવી છે કે અત્યારે માન્યને હેન્ડલ કરવો અમારા એ ઉપરથી એવું છે કે એ અમને હેન્ડલ કરે છે સાહેબ એ અમને નબળા નથી પડવા દેતો અમને રોઈ નથી અમને રોતા જોઈ નથી શકતો અને અમે એને નથી જોઈ શકતા સાહેબ કારણ કે એને સ્કૂલે જવું છે એ બીજા બાળકોને રમતા જોઈને એ પોતે પણ આમ નિરાશ બેસી જાય છે અત્યારે કોઈ ઇક્વિપમેન્ટની મદદથી એ શાળાએ જઈ શકે કે બિલકુલ નહીં ના સર આમાં કેવું છે કે એને ચાલવામાં આંગળીઓ ઉપર ચાલે છે એનો પંજો જમીન પર ટચ નથી કરી શકતો એટલે ભૂલમાંથી પણ કોઈ બી એને પાછળથી ટચ કરી જાય કે કોઈનો હાથ લાગી જાય તો એ તરત પડી જાય એમ છે અને એ પડી જવાથી એના જો સ્નાયુ અને પગમાં કોઈ ઈજા થાય તો એ એના માટે સારું નથી સર એની 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 જે રોજિંદી ક્રિયા હોય એ બધી જ કરી શકે ના સર એ અત્યારે ના સર એ સપોર્ટ વગર અત્યારે રોજિંદી ક્રિયા એ બાથરૂમ જવું હોય તો બી અમારે એને પકડીને લઈ જવો પડે છે ટૂંકમાં એવી કોઈ પણ ક્રિયા નથી કે જે એની જાતે કરી શકે પણ બસ એને આ એક ટ્રીટમેન્ટ જ એવી છે કે જે એને આગળ વધારી શકે છે કે એની જાતે જ બધું કરી શકે બધાની જેમ રમી શકે ભણી શકે બધું જ કરી શકે એવું થાય કે એની જે આસપાસના આપનું રહેવાનું કે એની થોડી માહિતી પણ દર્શક મિત્રોને આપશો હા હું અત્યારે હાલ નડિયાદમાં રહું છું નડિયાદમાં નડિયાદ નડિયાદ ઝલક કેનાલ અનેરી હાઇટ્સમાં જ રહું છું ઓકે ક્યારે કેવું થાય કે એની સાથે રમવા માટે એના મિત્રો પણ આવતા હોય હા સર એ બહાર નથી જઈ શકતો તો આજુબાજુના બાળકો એને રમાડવા એના મારા ઘરે જ આવે છે અને એની સાથે બેસીને રમે છે સર હમ માનીએ નીજો વાત કરવામાં આવે તો એને શું શોખ છે શું ગમે એને સર એને નીચે છોકરાઓ જોડે દોડ પકડ રમવાનું ગમે દોડવું ગમે છે બીજા બાળકોની જેમ હિંચકો ખાવો લપસણી ખાવી ક્રિકેટ રમવું એને બહુ ગમે છે રાત્રે જારે છોકરાઓ સાયકલિંગ ચલાવતા હોય સાયકલને બધું આમ રેસ લગાવતા હોય તો એને એ પણ ગમે છે પણ એ સમયે નિરાશ થઈને ત્યાં બાકડા ઉપર બેઠો હોય છે એ બધું એક નિરીક્ષણ કર્યા કરે જુએ પણ પોતે નથી કહી શકતો કે નથી અમે એને કંઈ કહી શકતા તો દર્શક મિત્રો આપણે આધાર શીર્ષક એટલા માટે જ આપ્યું છે કારણ કે માન્ય એક એવું બાળક છે કે જેને આધારની જરૂર છે જેને સપોર્ટની જરૂર છે કારણ કે એક આ જે ઇન્જેક્શન છે તેની કોસ્ટ લગભગ ચાર કરોડ રૂપિયા જેટલી થાય છે અને અત્યાર સુધી જે પ્રમાણે સોશિયલ મીડિયા તેમજ તેમના જે ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સના માધ્યમથી લગભગ ત્રણ લાખથી વધારેની રકમ અત્યાર સુધીમાં તેમણે એકઠી પણ કરી છે પરંતુ આપણે જાણીએ છીએ કે આ રકમ અને એની સામે જો ચાર કરોડને આપણે સરખાવા જઈએ તો હાર્ડલી એક ટકો પણ નથી થતી એટલે વિશેષ મંતવ્ય તરફથી પણ આ વિશેષ અપીલ કરવામાં આવે છે કે વધુને વધુ લોકો શક્ય હોય તેટલું તેઓ યોગદાન આપી શકે અને પહેલાં પણ આપણે જણાવ્યું તેમ જો આપે તેના કોઈ પણ ડોક્યુમેન્ટ્સ ચેક કરવા હોય એની હેલ્થ રિલેટેડ ડોક્યુમેન્ટ્સ ચેક કરવા હોય તો ઇમ્પેક્ટ ગુરુ આપ સર્ચ કરી શકો છો અને તેના માધ્યમથી આપ માન્યના પિતાને સપોર્ટ કરી શકો છો ઋષિ બ્રહ્મભટ તેના પિતાનું નામ છે અને માન્યની જે આ તકલીફ છે તેને લઈને તેઓ પણ ખૂબ જ ચિંતિત પણ છે ગંભીર પણ છે અચ્છા એક બાબત એ પણ જાણવી છે કે તમારા ફેમિલી મેમ્બર્સમાં જ્યારે આપણે વાત કરીએ તો અત્યારે દીકરો તમારો એક જ છે હા સર એક જ છે માન્ય છે હા બરાબર ને

તો ત્યાં એનું એક એક વાક્ય છે જે મને હજુ પણ યાદ છે દસ દિવસ પહેલા જે એના પ્રિન્સિપાલને એવું બોલ્યો કે સર હું કેવો હતો અને કેવો થઈ ગયો માન્ય બોલે છે હા બસ એ વાક્ય ટીચરો પણ રડી ગયા અને અમે પણ ત્યાં સ્તબ્ધ થઈ ગયા હતા કે મારે પણ સ્કૂલે આવું છે શું કહે છે સર સર્યના મમ્મી સૌથી સ્ટ્રોંગમાં ગણવા જાવ તો અત્યારે એ જ છે કારણ કે એક બાળકનું દુઃખ એનાથી વધારે કોઈ નથી સમજી શકતો હમ પણ એને આશા છે કે એનો દીકરો બીજા દીકરાઓની જેમ થઈ જશે બિલકુલ અને આ આશા છે એ આશા જ અમર છે કારણ કે હંમેશા કુદરત છે એ ગમે ત્યારે કોઈ પણ પ્રકારનું ટ્વિસ્ટ લાવી શકે છે એટલા માટે જ હંમેશા આપણે કુદરતના ભરોસે રહેતા હોય છે દર્શક મિત્રો આજે આપણે વાત કરી રહ્યા છીએ એક બાળકને કે જેને આપના આધારની જરૂર છે આપના ટેકાની જરૂર છે કારણ કે લગભગ જે પ્રમાણે ડૉક્ટર્સનું કહેવું છે ચાર કરોડની આસપાસ એના જે એક ઇન્જેક્શનની કિંમત છે અને મોટાભાગના લોકોએ આ જે રોગ છે તેનું નામ નહીં સાંભળ્યું હોય પણ જે પ્રમાણે ઋષિભાઈએ વાત કરી તે પ્રમાણે એક ઉધયની જેમ કોરી ખાય તેવો આ રોગ છે અને ધીરે ધીરે શરીરમાં આગળ વધતો હોય છે પગથી આગળ શરૂ થઈને આ જે રોગ છે તે અત્યારે માન્યના લગભગ આપણે કહી શકીએ કે કમર સુધી આવી ગયો છે હા સર કમર સુધી આવ્યો છે એને ઉઠવા બેસવામાં ઘણી પ્રોબ્લેમ છે એટલે આ તકલીફ છે અને તેને કારણે એક પ્રકારે કહીએ કે જે ફિઝિકલી ડિસઓર્ડર તેનામાં છે ને તેને કારણે જે રોજિંદી તમામ ક્રિયા એ નથી થઈ શકતી અને એટલા માટે મંતવ્ય ન્યૂઝ પણ આપ સૌ દર્શક મિત્રોને અપીલ કરે છે કે આપ યથાશક્તિ જેટલું આપણાથી શક્ય હોય એટલું તેને સહાય કરો સરકારી તંત્રમાં પણ જે સહાય શક્ય હોય તે આપણે પોસિબલ હોય તે માટે તંત્રને પણ આપણે વિનંતી કરીએ છીએ કારણ કે ચોક્કસથી આપણે કહી શકીએ કે સરકારની ચોક્કસ મર્યાદા હોય પરંતુ તેમની ગાઈડલાઈનમાં જે જે વિશેષ રૂપે થઈ શકે તો તે રીતે પણ શક્ય છે કે આપણે માન્યનો આ રીતે તેને એક સારું બહેતર જીવન મળે તે માટે આપણે અપીલ કરીએ છીએ અચ્છા એક બાબત એ પણ જણાવો કે માન્યની જ્યારે આપણે વાત કરીએ છીએ હા સર એ એને પણ ખબર છે કે એને આ પ્રકારની તકલીફ છે તો એને એવો અહેસાસ ના થાય એ માટે ઘરે શું કરો છો સાહેબ અમે એને બસ એ બીમાર એને જસ્ટ અમે ઘરમાં એવું જ કહ્યું છે કે બેટા તને પગમાં સેજ તકલીફ છે થોડાક સમયમાં મટી જશે પણ એને એવી નથી ખબર કે આ બીમારી એનો ધીમે ધીમે શરીર એનું આવું કરી નાખે છે અને અમે એને જાણ પણ નથી થવા દેતા કે ના બા એના દોસ્તો એને જાણ થવા દે છે કે ના કોઈ અમારા ઘરનું કોઈ મેમ્બર્સ પણ એને જાણ થવા દે છે ઉપરથી એ બાળક અમારી હિંમત વધારે છે એક સાહસ આપે છે અમને કે તમે ઢીલા ના પડશો સમેટીલા ના પડશો એવું એવું બાળક સામેથી કે છે હા એ નથી રડતા જોઈ શકતો અમને એ સમય તમે જ્યારે માન્યના સામે જુઓ માન્યના ચહેરા પર જુઓ તમને જોઈ શકતા સાહેબ હમ શું થાય કારણ કે એની હિંમત સામુ અમારી હિંમત પણ ઓછી પડી જાય છે હમ માન્યાની મમ્મીને કોણ હિંમત આપે છે હા સર અત્યારે એના માટે મારે પણ કશું કહેવાય એવા મારી પાસે બી શબ્દ નથી કે શું ફીલ કરી રહી હશે એના બાળક માટે હં જે દર્શક મિત્રો અત્યારે મંતવ્ય ન્યૂઝ ના માધ્યમથી અત્યારે આપણી આ જે વાંચા ને આપણે આપણી આ જે વેદના છે તેને આપણે વાંચા આપવાનો પ્રયાસ કર્યો છે તો આપ પણ દર્શક મિત્રોને અપીલ કરી શકો છો ઋષિભાઈ હા દર્શક મિત્રોને અપીલ કરો કે આપ બાળક માટે શું ઈચ્છો છો કયા પ્રકારની આર્થિક સહાયની આપણે જરૂર છે બસ હું જનતાને એટલી જ અપીલ કરવા માંગુ છું કે આપ સૌના બાળકને જેમ જ આ બાળકને સમજીને તમે જેટલી એની મદદ કરી શકો તેટલા આગળ આવો અમે પણ આ ત્યાં અમારી તરફથી જેટલો બનતો પ્રયાસ છે એટલો કરી રહ્યા છીએ અમે કેમ્પિંગ કરી રહ્યા છે એની હેલ્થ માટે કે જલ્દીમાં જલ્દી એના ફંડ એકઠું થાય અને એની ટ્રીટમેન્ટ ચાલુ કરી શકીએ અને જે આપણે વાત કરીએ ઇમ્પેક્ટ ગુરુની કે જેના પર સર્ચ કરી શકો છો તમામ જે માન્યનો બાયોડેટા છે તેમાં આવી જશે અને લઈને જે ઇશ્યુઝ છે તે પણ માહિતી તેમાં આવી જશે થોડી વાત કરશો ઇમ્પેક્ટ ગુરુ શું છે જે સ્વૈચ્છિક સંસ્થા છે તેની વાત કરશો ઇમ્પેક્ટ ગુરુ એક એનજીઓ છે જે આવા અમુક જે એવા પ્રકારના રોગ છે કે જે જેનું આર્થિક સ્થિતિ બરાબર નથી એ દરેક લોકોની આ ઇમ્પેક્ટ ગુરુ મદદ કરે છે જે આ રીતે એ લોકોને એનજીઓ ચલાવે છે અને એમની થોડી સહાય કરે છે ફંડ એકઠું કરવામાં બસ અને એમની પૂરી ડિટેલ બધાની એ ઇમ્પેક્ટ ગુરુ પહેલા એ ડિટેલ કલેક્ટ કરે છે એ યોગ્ય હોય પછી જે આગળ વધે છે સર તો તમે કોઈ પણ પેશન્ટની ડિટેલ ઇમ્પેક્ટ ગુરુમાં પહેલા જ તમને બતાડવામાં આવે છે તેના થકી આપને કઈ રીતે મદદ મળી છે સર એના થ્રુ અમને આ જે અમે કહ્યું કે આપણા કચ્છી સમાજનો એક બાળક ત્યાં ટ્રીટમેન્ટ લઈ રહ્યો છે એમના થ્રુ જ અમને જાણવા મળ્યું સર હા અને એની મમ્મી વિડીયો કોલમાં બાળકને પણ અમે જોયો કે જે જે એને ટ્રીટમેન્ટ પહેલાનો એક એવો હતો અત્યારે સ્કૂલે જાય છે એની ટૂંકમાં કોઈ સપોર્ટ વગેરે બીજા બાળકોની જેમ રમી શકે છે એવો થઈ ગયો છે સર હમ અચ્છા આપ સરિયાદથી છો હા સર અને ચરોતર પ્રદેશની વાત કરવામાં આવે તો ચરોતરમાં એવા

એક પિતા છે અને જ્યારે પિતાની વેદનાની જ્યારે વાત કરીએ એ હંમેશા સીધે સીધી બહાર નથી આવતી પણ આપણે સ્પષ્ટ રૂપે સમજી શકીએ છીએ કે જ્યારે ચાર કરોડ જેવી માતબર રકમની જરૂર હોય અને ત્યારે કોઈ પણ સામાન્ય વર્ગના વ્યક્તિ હોય તો એ કદાચ લાખ બે લાખ કે પાંચ લાખની વ્યવસ્થા કરી શકે પરંતુ એનાથી વધારે જો હોય તો એ કેટલું કપરું છે એ આપણે સમજી શકીએ છીએ ત્યારે માન્યના જીવનમાં અત્યારે જે પડાવ આવ્યો છે એ ખૂબ જ કપરો પડાવ છે અને એ પડાવને આપણે એક હર્ડલ છે અને આ હડલને આપણે ક્રોસ કરવાનો છે જે તમારી અને મારી આપણા બધા માટે એક મોટી ચેલેન્જ છે એટલે આપણે સૌથી વિશેષ એ જ અપીલ કરી શકીએ કે વધુને વધુ લોકો આ કેમ્પેનમાં જોડાય માન્યને શક્ય તેટલી મદદ કરી શકે કે જેથી માન્યને અત્યારે જે તકલીફ છે ફરી એકવાર એમનો જે રોગ છે તેનું નામ કહીશ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી આ રોગ છે આપ ચાહો તો તેને સર્ચ કરી શકો છો અને એના પરથી આપને ખ્યાલ આવશે કે લગભગ દસ લાખ લોકોમાં એકાદ વ્યક્તિને ભાગ્ય થાય તે પ્રકારનો આ રોગ છે અને જે હસતો ખેલતો જે માન્ય છે કારણ કે અત્યારે જે આને તકલીફ છે એ કમરની નીચેના ભાગે છે અને જે એનો ચહેરો આજે પણ તમે જુઓ તો તમને એમ થાય કે કેટલું માસૂમ ફૂલ જેવું આ બાળક છે અને એને આ તકલીફ આ પીડા અત્યારે ભોગવાનો વારો આવ્યો છે અને ક્યાંક તેને કારણે તેના માતા પિતા ઋષિભાઈ તેમજ સેજલબેન છે તેઓ પણ ચિંતિત છે અને દાન માટે સતત તેઓ અપીલ કરી રહ્યા છે કે વધુને વધુ લોકો આ કેમ્પેનમાં જોડાય કે જેથી આ એક આ ફૂલ જેવું બાળક છે તેનો જીવ છે તે બચી શકે અને એટલા માટે આપણે ફરી એકવાર અપીલ કરીએ છીએ ઋષિભાઈ અંતમાં દર્શકોને ફરી એકવાર આપ અપીલ કરી શકો છો આપ આપનો મેસેજ મૂકી શકો છો અને જ્યાં કોઈએ પણ ડોનેટ કરવું હોય તો ક્યાં કરવું એની પણ ફરી એકવાર માહિતી આપી દેશો બસ હું આપણી સમગ્ર દેશની જનતાને એટલું જ કહેવા માગું છું કે માન્યની જ આપ સૌથી જેટલી પણ હેલ્પ બને એટલી કરો ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ આપનો એક રૂપિયો પણ કોકનું જીવન બચાવી શકે છે આપને માન્ય તરફથી કોઈ પણ હેલ્પ કરવી હોય તો હું આપ અહીંયા લિંક આપેલી છે એ લિંક ઉપર તમે સ્કેન કરીને ડિટેલ સાથે તમે એની બધી જ મદદ કરી શકો છો સર તો બિલકુલ દર્શક મિત્રો આપણે આશા રાખીએ છીએ કે વહેલામાં વહેલી તકે આ જો ફંડ એકઠું થઈ જાય તો ચોક્કસથી માન્ય છે તેનો એક સારામાં સારો ઈલાજ આપણે કરાવી શકીએ તે રીતે આપણે સક્ષમ છીએ જો એટલું થઈ જાય તો અને જે પ્રમાણે આપણે કહીએ ને કે માન્યના માતા પિતાને પણ જે અત્યાર સુધી દિવસ રાત તેમણે મહેનત કરી છે એટલા માટે કે માન્ય છે તે સાજો થઈ જાય તો એ મહેનતને આપણે પણ ક્યાંક તેમાં સહભાગી થઈએ અને તેને મદદ થાય તેવો આપણે પ્રયાસ કરીએ તો ઋષિભાઈ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સર તો દર્શક મિત્રો આજે એક એવા આધારની જરૂર છે માન્યને આધારની જરૂર છે કે જેનાથી તે બંને તેના જે જે પગ છે પગની જે તકલીફ છે તેમાંથી તે બેઠો થાય ફરી એકવાર હરતો ફરતો શાળાએ જતો થાય તેવી જ એક આપણે આશા રાખીએ છીએ અને આજે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામનો જે રોગ છે તેમાંથી તેને મુક્તિ મળે જરૂર છે આપના સહયોગની આપના સહકારની અત્યારે બસ આટલું જ મને આપશો રજા નમસ્કાર